જય વસાડાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ પ્રેસ કરી બેલ આઇકોન પ્રેસ કરો. સામાન્ય રીતે પંચમહાભૂતનો આપણે ત્યાં એક વિભાવના છે, એક સંકલ્પ છે, કોન્સેપ્ટ છે. અને વ્યક્તિગત રીતે જ્યાં પ્રજ્ઞા, પ્રણય, પ્રભાવ, પ્રતિભા અને પ્રસન્નતા આ પંચમહાભૂત ભેગા થતા હોય ત્યાં મને ઝૂકવાનું, વંદન કરવાનું, પ્રણામ કરવાનું મન થતું હોય છે, એવા બાપુને મારા પ્રણામ. આ પ્રણામ, આ એક કારણસર તો મેં કર્યા જ છે. ઉત્તમ કોમ્યુનિકેટર છે, બચપણથી મેં એમને માણ્યા છે, એ રીતે પણ કર્યા છે. અને ત્રીજું એ કે કોઈ પણ અપેક્ષા વિના, અને હમણાં જ જેની વાતો અમારા બંને પૂર્વ વક્તાઓએ કહી, એવા કોઈ પણ પ્રકારના લોબિંગ વિના મારા સૌથી પ્રિય વિષય સિનેમા ઉપર બોલવાની એમણે મને તક આપી છે, એટલા માટે એમને પ્રણામ. કારણ કે હું તો એમ કહું છું કે આ મારી બીજી માં છે સિનેમાએ. મારા મિત્રોને ખબર છે જે અંગત મિત્રો છે એમને, અને મારા વાચકો છે એમને ખબર પડી ગઈ છે. મેં ખબર આપી નથી પણ એમને પડી ગઈ છે. આ વિષય ઉપર આજથી 4 વર્ષ પહેલાં પહેલી વખત મેં અસ્મિતા પર્વમાં પગ મૂક્યો અને એક વ્યાખ્યાન ચાલતું હતું ત્યારે ઇલિયાસ અત્યારે પણ મારી સાથે છે, 4 વર્ષથી મારી સાથે જ આવે છે. ત્યારે મેં ઇલિયાસે બાજુમાં એમ કહ્યું હતું કે આ મંચ ઉપર ફિલ્મ ઉપર બોલવાનું આવે ને તો હું કંઈક કહી શકું. 4 વર્ષ પહેલાં અહીં બાપુ આ કોઈ કોઈની સાથે વાત નથી કરી, એક ઇલિયાસ સાક્ષી છે, એને ખબર છે કે એને બાજુમાં જ બેઠા બેઠા મેં એમ કીધું હતું કે આ મંચ ઉપર બધા જ સાહિત્યની આટલી સરસ વાતો કરે છે તો જે કેમેરાથી કંડારાયેલું સાહિત્ય છે એના ઉપર તો કોઈ કહેતું જ નથી. મને ખબર નથી કઈ ડિવાઇન ડિઝાઇન આ રોલ ભજવે છે, પણ 4 વર્ષ પછી આ જ મંચ ઉપર હું સિનેમાની વાત કરવા માટે મોજુદ છું. સાયા ફિલ્મનું, નવી ફિલ્મોના ગીતોમાં બહુ સરસ મજાનું કાવ્ય તત્વ હોય છે પણ કોઈ સાંભળતું નથી, અલગ વાત છે. એટલે નવી ફિલ્મ જોન અબ્રાહમની સાયા છે, એમાં એક સરસ મજાનું ગીત છે, હર તરફ હર કઈ હા ઉસી કા નૂર, કોઈ તો હે જિસકે આગે હે આદમી મજબૂર. એ કોનું નૂર છે કે જ્યાંથી આથી અહીં આમ આમ એક વિચાર પહોંચ્યો ને પહોંચ્યો ને અહીં મૂર્ત થઈ ગયો. એટલે મારે જે વાત કરવાની છે એ બહુ થોડી આમ કડવા ભગતની વાણી આજે બપોર પછીના એક વિષયમાં છે, એટલે મારે થોડાક અખેદાસ સોનેરા અને કડવા ભગતના બધાને થોડાક મારા પંડમાં લઈ આવીને વાત કરવાની છે. થોડી કડવી લાગે એવી વાતો છે એમાં, પણ સાચી વાત છે, મને લાગે છે સાચી, એટલે હું કહેવાનો છું. અસ્મિતા પર્વની અંદર અને અસ્મિતા પર્વ પહેલાં પણ અને ગુજરાતભરમાં શાસ્ત્રીય સંગીતના, શાસ્ત્રીય નૃત્યના સરસ કાર્યક્રમો થતા હોય છે અને અહીં બેઠેલા સજ્જ ભાવકો છે બધા. થતું શું હોય છે સામાન્ય રીતે, આપ અહીં પણ જોઈ શકશો, તમે એક પ્રેક્ષક તરીકે સાક્ષી ભાવે જુઓ તો આગળની હરોળની અંદર જે ખરેખરા ભાવકો હોય, સજ્જ જે સર્જક અમુક તો હોય, ભાવક તો ઠીક સર્જક હોય પોતે, એવા કલાકારો, એવા કળાના મર્મજ્ઞો, રસિકજનો બેઠા હોય, શાસ્ત્રીય સંગીતની કોઈ સરસ તાન ચાલતી હોય, કોઈ સરસ સૂર ચાલતો હોય, એટલે આગળ બેઠા બેઠા બધા એમ કહેતા હોય કે ક્યાં બાત હે, ક્યાં બાત હે, ક્યાં બાત હે, ઝૂમી ઉઠે. હવે પાછળ અમારા જેવા જે ઘણા બધા બેઠા હોય, એટલે તો પાછળ બેઠા હોય, પહેલાં તો આગળ પહોંચ્યા જ ન હોય અને પાછળ બેઠા હોય, અને પાછળ બેઠા બેઠા એ પણ એ જ કહેતા હોય ક્યાં બાત હે, એ બાત આખી હે ક્યાં, આમાં ખબર કેમ પડે ક્યાં હસવાનું છે, ક્યાં તાળી પાડવાની છે. તો આગળવાળા કહે છે ક્યાં બાત હે, એટલે આપણે કીધું ક્યાં બાત હે, પ્રશ્ન ખાલી છેલ્લે મૂકવાનો છે, પ્રશ્નાર્થ ક્યાં બાત હે. સિનેમા એક એવી કળા છે આપણે ત્યાં, એક એવું માધ્યમ છે આપણે ત્યાં કે જેની અંદર કમનસીબે આ પ્રશ્ન હંમેશા થતો આવ્યો છે. કારણ કે આપણે ત્યાં ઓલી દિવાળીની સફાઈમાં અમારા ઘણા બધા બહેનોએ હાજર છે, એટલે છેલ્લે જે રૂમ સાફ ન થયો હોય ને એને તાળું મારી દેવામાં આવે, બેસતા વર્ષે કોઈ આવે તો એ તો ડ્રોઈંગ રૂમમાં આવીને જતા રહેવાના છે ને, એ ક્યાં પછી અંદર આવીને જોવાના છે બાકીનું ક્યાં કેમ પડ્યું છે. એમ આપણે ત્યાં સતત પણ એવી જ ચર્ચા થઈ કે ભાઈ આને તાળું મારો, સિનેમા ઉપર પ્રતિબંધ મૂકો, હે યુવાન મિત્રો ફિલ્મો જોવાનું બંધ કરો, એવા સંકલ્પ લેવડાવે બધા, હાથમાં પાણી લઈને સંકલ્પ લેવડાવે કે સિનેમા નહીં જોઉં, હું અભ્યાસ કરીશ. કારણ કે આ તો પેલી તાળું મારી દેવાની વાત થઈ, તાળું ખોલવાની ક્યાં બાત હે, એ પ્રશ્નનો જવાબ તો કોઈ આપ્યો જ નહીં. વર્ષો પહેલાં એક ગુજરાતી એવો ઊભો થયો કે જેણે આ પ્રશ્નનો જવાબ આપવાની કોશિશ કરી, એનું નામ ઝવેરચંદ મેઘાણી. પલકારા અને પ્રતિમાઓ નામના 2 મેઘાણીના પુસ્તકો છે કે જેણે એ સમયે 1930ની સાલની આસપાસની અંદર અંગ્રેજી ફિલ્મો જોઈ, ડૉક્ટર જેકિલ એન્ડ હાઇડ જોઈ, ચાર્લી ચેપ્લિનની સિટીલાઇટ્સ જોઈ, ટોપાઝ જોઈ, અને એ બધી જોઈને એના આધારે એમ કે આ મારા ઓડિયન્સ સુધી, મારી વાત સુધી કેમ પહોંચે, અને એણે એમ લખ્યું કે હું આમાંથી વાર્તાઓ રચું.
અને આત્માનો અસુર નામની વાર્તા રચે જેકીલેન હાઈડ ઉપરથી, જીવન પ્રદીપ નામની વાર્તા રચે સિટીલાઇટ્સ ઉપરથી, અને એની પ્રસ્તાવનાની અંદર એમ લખે કે આહા હા. અને એ વખતે મેં ઘણીએ લખ્યું છે, આપણે એમ કહેતા હોઈએ કે 21મી સદીની અંદર છાપાની પૂર્તિઓમાં આટલું ગ્લેમર આવી ગયું છે, ત્યારે મેં ઘણીએ એમ લખ્યું છે કે આ નટનટીઓના પોસ્ટરો ને એ જોઈને એમ કે બૂમો પાડતા રેલવે સ્ટેશન ઉપરના છોકરાઓ, નિરંજન નવલકથામાં આખું વર્ણન છે. સિનેમાના પ્રેમી માણસને એણે એક બહુ સરસ વાત લખી કે આ તો કરોડો લોકોનું આત્મિક અન્ન છે, એમાં ઝેર ભળ્યું હોય તો ઝેરને ઓળખી નાખો, અન્નને ઓળખવાની ક્યાં જરૂર છે. આ તો પ્રસ્તાવનાની વાત છે, પલકારા અને પ્રતિભાવોની. પણ અહીંથી શરૂ થઈ એ યાત્રા પછી આગળ કંઈ બહુ ચાલી નહીં. સિનેમાની બાબતની અંદર આપણે ત્યાં થતું એવું આવ્યું કે આપણા મોટાભાગના મિત્રો, અહીં તો મૂર્ધન્ય વડીલો હાજર છે, કેટલાક તો મારા બહુ કૌટુંબિક કહી શકાય એવા વડીલો છે, પણ એ સર્વની ક્ષમાયાતના સાથે મારે તો જે સાચું છે એ કહેવું પડશે. એટલે હું નિખાલસતાથી કહું કે મોટાભાગના આપણા સિનેમા ઉપરની ચર્ચા કરનારા મિત્રો ટાઈમ ફ્રેમમાં ફ્રીઝ થઈ ગયા છે. એમના માટે સિનેમા એટલે રાજ કપૂર, એમના માટે સિનેમા એટલે શકીલ બદાયુની અને સાહિર, એમના માટે સિનેમા એટલે વધુમાં વધુ શંકર જયકિશન, ઘણા તો એને ગણવા તૈયાર નથી. એ ફ્રીઝ થઈ ગયા છે. મને વાંધો નથી, મને તો આ બધા પ્રત્યે બહુ આદર છે. બિમલ રોયથી શરૂ કરીને બધા જ ડિરેક્ટરોની ફિલ્મો મેં બહુ રસથી માણી છે, બહુ જોઈ છે. મને આ કોઈ સામે વાંધો નથી. મને એવું બિલકુલ માનતો નથી કે આ લોકો કંઈ નકામા હતા અથવા તો એમનું કામ કંઈ યોગ્ય નહોતું. પણ મારું એમ કહેવાનું છે કે 1960-1970 પછી શું સિનેમા આગળ જ નથી વધ્યું? શું પછી કોઈ ગીતો રચાયા જ નથી? પછી કોઈ ફિલ્મો બની જ નથી? પછી કોઈ ડિરેક્ટરો આવ્યા જ નથી? આ તો એવું છે કે પોતાના કોલેજ કાળની અંદર જે ફિલ્મો ને જે સ્પંદનો અનુભવ્યા હોય એ એક વખત લોક થઈ ગયા એટલે લોક જ થઈ ગયા, બસ એનાથી પછી આગળ કંઈ આવે જ નહીં. હવે એમાં તો એવું છે કે મલ્લિકા શેરાવત જે રીતે નાચતી હોય એ જોઈને જે પેઢીને એક અનુભૂતિ થતી હોય, એ પેઢીને એનાથી પહેલાંની પેઢીને, એના દાદાની પેઢીને વૈજંતીમાલાની સાડીનો પાલવ સરી જતો હોય તો એ જ અનુભૂતિ થતી હોય. ખાલી દ્રશ્યમાં ફેર થતો હોય, અનુભૂતિમાં ફેર ન થતો હોય. પણ એ અનુભૂતિ બરાબર છે. હું સમજુ છું કે જેને યૌવન કાળમાં જે અનુભૂતિઓ થઈ હોય એને ફ્રીઝ થઈ ગઈ હોય. પણ આપણે ત્યાં થાય છે શું, જે હમણાં અમારા બંને પૂર્વ વક્તાઓએ કહ્યું કે નવી પેઢીના મિત્રો આવતા નથી કોમ્યુનિકેશનમાં. એટલે જૂની પેઢીના મિત્રો જ છે. જૂની પેઢીના મિત્રો એમના જમાનાનું કોમ્યુનિકેશન ઠોક બજા, કે હું આ શબ્દ બહુ ક્ષમાયાતના સાથે વાપરું છું, એ જ મૂકે રાખે છે. એટલે પેલું આખું એક વાવાયાથી નળિયું ખસ્યું અને પેલા બ્રાહ્મણ અને કૂતરા અને બકરાવાળી જે આપણી ઉપનિષદ કથા છે એની જેમ એક આખો માહોલ ઊભો થઈ જાય છે. એટલે નવી પેઢીના મિત્રો એવું આમ એપોલોજેટિક થઈ જાય છે કે ના ના ના, બહુ સાચી વાત છે, પહેલાં જ સુવર્ણયુગ હતો, તો કથિર યુગ છે. હું તો બહુ ગંભીરતાથી કહેવા તૈયાર છું કે હિન્દી સિનેમાનો સુવર્ણયુગ જો ચાલતો હોય તો એ અત્યારે ચાલે છે. જેટલી વૈવિધ્યપૂર્ણ ફિલ્મો અત્યારે બને છે, જેટલી નવી નવી થીમ, નવી નવી વાત અત્યારે એક્સપ્લોર થાય છે. આપણે જેને 50-60ના દાયકાની ઉત્તમ ફિલ્મો કહીએ છીએ, અહીં તો રજનીકુમારભાઈ જેવા બહુ જેને ડોક્યુમેન્ટેશનના એક્સપર્ટ કહેવાય ફિલ્મોના એવા માણસ હાજર છે, તો સાહેબ આપને ખ્યાલ હશે કે 100 ફિલ્મો વધુમાં વધુ નીકળે ક્વોલિટી. બાકી તો એ વખતે કચરાપટ્ટી ફિલ્મો બનતી, એ વખતે ક્યાં ન બનતી, એ વખતે કચરાપટ્ટી ગીતો આવતા, ફોર્મ્યુલા ફિલ્મો તો ત્યારે હતી. દારાસિંહ ક્યાંથી આવ્યો હતો? એ પણ ફોર્મ્યુલા ફિલ્મો જ હતી. હવે તો ઉલટું થઈ ગયું. અક્ષય કુમાર દારાસિંહ જેવી એક્ટિંગ કરતો હોય ત્યાંથી મેઇન સ્ટ્રીમની અંદર અનોખી ફિલ્મો કરવા માંડે, કંઈક જુદી ફિલ્મો કરવા માંડે. એટલે સુવર્ણયુગ જો ચાલતો હોય સિનેમાનો તો અત્યારે ચાલે છે. પણ સમસ્યા શું છે? પહેલેથી આપણે એક માની લેવામાં આવ્યું છે કે સામાજિક સંદર્ભે વાત કરવાની છે. રઘુવીરભાઈ મને કહ્યું સમાજના સંદર્ભે આપણે માની લીધું કે સિનેમાની અસર, આ બહુ બહુ એક આખો મુદ્દો બહુ એવી વાત છે કે જેવી અસરની વાત થાય ને એટલે સીધી સીધી શરૂઆત જ થઈ જાય કે કેટલી નેગેટિવ અસર છે. બીજી કોઈ અસરની વાત જ ન ચાલે, બીજી કોઈ ચર્ચા જ ન ચાલે, કેટલી નેગેટિવ અસર છે. મારે એક સાદો સવાલ પૂછવો છે, દુર્યોધને કઈ ફિલ્મ જોઈ હતી? દ્રૌપદીને જ્યારે એમ કહ્યું કે મારી જંઘા ઉપર આવીને બેસ, કર્ણએ જ્યારે સાથળ પછાડીને કહ્યું, કઈ ફિલ્મ જોઈ હતી, કઈ ફિલ્મની અસર હતી એના ઉપર? સૌથી વધારે જ્યાં ક્રાઇમ અગેન્સ્ટ વિમેન થાય છે અને સૌથી વધારે વાયોલન્સ છે એવા દુનિયાના જે દેશો છે, અખાતી દેશો, આપણે ત્યાંનું જે એકમાત્ર સ્ટેટ જ્યાં સૌથી વધારે વાયોલન્સની ઘટના બને છે એ કાશ્મીર. ત્યાં તો સિનેમા થિયેટર ઉપર પ્રોહિબિશન છે. કાશ્મીરની અંદર તો શ્રીનગરમાં ગયો ત્યારે થિયેટરની અંદર આર્મીનો કેમ્પ હતો, કારણ કે ફિલ્મો તો ચાલતી નથી થિયેટરમાં, અને ટેલિવિઝન ચેનલો ઉપર અને ઇન્ટરનેટ ઉપર તો સેન્સરશિપ છે. તો ત્યાંનો માણસ વધારે હિંસક, વધારે ક્રાઇમ અગેન્સ્ટ વુમેન કરનારો કેવી રીતે બન્યો? અને સૌથી વધારે તમે કોઈ ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટરને જઈને પૂછશો તો કહેશે કે ગુજરાત અમારી સૌથી પ્રાઇમ ટેરેટરી છે, અહીં ફિલ્મ રિલીઝ ન થાય એટલે અમારો ધંધો બગડી જાય, તો ગુજરાતની અંદર કેમ ક્રાઇમ અગેન્સ્ટ વુમેન ઓછી છે?
અહીં તો ફિલ્મો અને સિરિયલો સૌથી વધારે જોવાય છે. એટલે અસરની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે બહુ ભ્રામક અસરની વાત કરતા હોઈએ છીએ સિનેમાની. આપણે એવું માની લીધું છે કે આવી અસર, આ બધું જે કંઈ ખરાબ થઈ ગયું છે, થઈ રહ્યું છે, એ બધું સિનેમાને કારણે જ થાય છે. આ ખીટી છે આપણી આપણી જવાબદારીમાંથી છટકી જવાની, કે આપણે સિનેમાની ખીટી ઉપર આપણો કોટ ટીંગાડી દીધો એટલે બાકીની જવાબદારીમાંથી આપણે મુક્ત થઈ ગયા. કારણ કે આપણો છોકરો બગડી ગયો, શું કામ બગડી ગયો, ફિલ્મો જોતો હતો એટલે. તો સેન્સર બોર્ડના તમામ સભ્યો અને ફિલ્મોમાં રિવ્યૂ લખનારા તમામ પત્રકારો પહેલાં બગડી જવા જોઈએ. જાવેદ અખ્તરને એક જાહેર ચર્ચાની અંદર એમ પૂછવામાં આવેલું, એક બેન ઉભા થયા, ટીવી ઉપર હું જોતો હતો એ ચર્ચા, ટીવી ઉપર ઘણું બધું જોવા જેવું આવતું હોય છે પણ કોઈ જોતું જ નથી હોતું, અને માક આપણે ટીવીનો કાઢતા હોય પાછું, એટલે સરસ ચર્ચા જ આવતી હતી. એક બેન ઉભા થયા કે મેરે બચ્ચે સાહિત્ય નહીં પટતે તો મેં ક્યાં કરું. એટલે જાવેદ અખ્તર કે ઉસમે તો મેં ક્યાં કર સકતા હું, લેકિન આપને કોણ સી કિતાબ આખિર મેં પઢી, આપ બતાઈએ, પિછલે મહિને આપને કોણ સી કિતાબ પઢી. એટલે પેલા બેન કે મેં અપની બાત નહીં કર રહી હું, મેં મેરે બચ્ચે કી બાત કર રહી હું. એટલે જાવેદ કે મેં ભી વહી બાત કર રહા હું. આપને અગર જો કોઈ કિતાબ નહીં પઢી, આપ અગર હાથમાં કિતાબ લેકે બેઠેગી તો આપકે બચ્ચે કો હોગા કે ક્યા યે માતાજી ક્યા કર રહી હૈ, તો વો પૂછેગા, એક સવાલ પૂછેગા ઓર હાથમાં કિતાબ લેગા. આપ અગર ટીવી દેખી દીધો, વો ભી ટીવી દેખેગા, આપ સિનેમા દેખેગી તો વો સિનેમા દેખેગા. હમારે બચ્ચે તો નહીં બિગડે સિનેમા દેખ કર, હમારે બચ્ચે તો અચ્છી અચ્છી ફિલ્મે બનાને લગે બળે હો કે કોઈ બિગડે તો નહીં. ફરહાન અખ્તર, જાવેદ અખ્તરનો દીકરો, જેણે દિલ ચાહતા હૈ જેવી અદ્ભુત ફિલ્મ બનાવી, અદ્ભુત ફિલ્મ છે. આની સાથે એક બીજી વાતનો પણ જવાબ મળે, પણ હું અસરવાળી વાત પૂરી કરી લઉં છું. સામાન્ય રીતે હિન્દી ફિલ્મોમાં ગીતોનું બહુ મહત્ત્વ છે, આગવું મહત્ત્વ છે, અને હિન્દી સિનેમામાં ગીતો ન હોત તો અમારા જેવા લોકો જીવન જીવત કેમ એમ અમને થાય. કારણ કે કોઈ પણ ક્ષણે કવિનું કર્મ શું હોય છે, હું એમ માનું છું અંગત રીતે કે જે શ્રેષ્ઠ દુઃખની અને શ્રેષ્ઠ સુખની, જેની ચરમસીમા જ મેં કહ્યો, આવી લાગણીઓ ક્યારેય શબ્દોમાં વ્યક્ત નથી થઈ શકતી. માણસ મૂંઝાય ત્યારે, એ કદાચ સ્પર્શથી વ્યક્ત થાય, એ કદાચ ગુંગળામણ થાય, પણ શબ્દોમાં વ્યક્ત નથી થઈ શકતી એ વખતે કવિ પ્રગટે છે. ત્યારે એ કવિતાની એક એક કડી, એક પંક્તિ એને મદદરૂપ થાય છે કે આ મારી પીડા આના જોડે હું વ્યક્ત કરું, આ મારું સુખ હું આના જોડે વ્યક્ત કરું. આમિર ખાને કહ્યું છે ને, તારે જમીન પર એક લીટીમાં વ્યાખ્યા આપીશ કળાની, કળા યાની અપને અંદર છીપે હુએ જઝબાતો કો બહાર નિકાલી. એવું નથી કાયમ પ્રસન્નતા આપે, એ ક્યારેક સરસ મજાનો વરસાદ છે. આપણે ત્યાં રેનકોટ નામની ફિલ્મની અંદર બહુ સરસ વરસાદના પ્રતીકનો ઉપયોગ થયો છે, એના દિગ્દર્શક ઋતુપૂર્ણ ઘોષે એમ કહેલું કે વરસાદ ભારતની અંદર એક વિશિષ્ટ સંકલ્પના છે, કારણ કે આ એક જ ઋતુ એવી છે કે જે મિલન અને પ્રતીક્ષા બંનેનો સંદેશ આપે છે. એ વિરહની પણ ઋતુ છે અને મિલનની પણ ઋતુ છે, અને આખી ફિલ્મ એવી રીતે એણે સજેલી. એમાં વરસાદ એક પાત્ર હતો, વરસાદની બારિશની બૂંદો એક પાત્ર હતો. પણ અસરની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે થતું શું હોય છે? આટલા બધા ગીતો આપણે જોઈએ છીએ, હીરો હિરોઈનો, હવે તો મેં કીધું ને હવે સુવર્ણ યુગ ચાલે છે, હવે બધા હીરો હિરોઈનો તરત બગીચામાં નથી જતા રહેતા ગાવા માટે ગીતો, પહેલાં જતા રહેતા, હવે નથી જતા રહેતા. પણ વર્ષોથી આટલા બધા હીરો હિરોઈનો બગીચામાં ગીત ગાવા માટે પ્રેમ ના જતા રહે, મને એક દાખલો એવો બતાવો કે સિનેમાની જો સજ્જડ અસર થતી હોત તો આટલા બધા પ્રેક્ષકોને, એમાં કેટલાક આપણે જેને ગમાર કહીએ, ગામડિયા કહીએ, આદિવાસી કહીએ, એવા પ્રેક્ષકો પણ ખરા, અને એ બહુ આનંદથી ફિલ્મો જોવા જાય. એમાંના કોઈએ લગ્ન કરીને એમ કહ્યું એની પત્નીને કે હાલ ટેપ રેકોર્ડર લઈને બગીચામાં ગીત ગાય, હીરો તો આપણો બહુ કેવો મજાનો ગાય છે. અને ખબર છે કે આ સ્વયં વિવેક છે કે આ પિક્ચરમાં જોવાય, આ ગવાય નહીં જાહેરમાં બગીચામાં જઈને. એટલે આપણે ત્યાં જ્યારે અસરની વાત થતી હોય ને, અસર થાય. મેને પ્યાર કિયામાં ભાગ્યશ્રી જેવો ડ્રેસ પહેરે એવો ડ્રેસ પહેરવા માટે બધા એ વખતે ઉમટી પડે, ચાંદનીમાં શ્રીદેવી જેવી સાડી પહેરે એવી સાડી પણ ચાલે. આ બધી આવી અસર થાય. લોકો બહુ સ્માર્ટ છે, લોકો બહુ ઉસ્તાદ છે, હું સ્માર્ટ શબ્દ કરતાં વધારે શબ્દ ઉસ્તાદથી કોમ્યુનિકેટ થશે. એને જ્યારે બેંક લૂંટે ને પકડાઈ જાય ને ત્યારે એમ કે મને ફિલ્મમાંથી પ્રેરણા મળી હતી એટલે છૂટવા મળે, કે આ મારો દોષ નથી, આ તો માધ્યમનો દોષ છે. પણ જ્યારે પોતે પોતાનું કામ કરતો હોય ત્યારે એને ખબર જ છે કેટલી પ્રેરણા લેવી ને કેટલી ન લેવી. મેં કીધું એમ, કોઈ કપલ બગીચામાં ગીત ગાતું મેં મારી લાઈફમાં જોયું નથી, તમે કોઈ નહીં જોયું હોય આટલા બધા ગીતોની અસર હોવા છતાં. બીજું ઉદાહરણ આપું, મોગલ આઝમથી શરૂ કરીને જબ વી મેટ સુધી એક વાત ચાલી આવી છે કે ભાઈ પ્રેમ બહુ અદ્ભુત ઘટના છે, એ એક પ્રકારનો દિવ્ય સાક્ષાત્કાર છે, સમાધિ જેવી વાત છે, લાગે એને લાગી જાય, ન લાગે એને ખબર, માહી પડ્યા તે માં સુખ માણે દેખડારા દાજે જોને એવું નરસિંહ મહેતા કહી ગયા એવી વાત છે. પણ આટલા વર્ષોથી જે પેઢી મોગલ આઝમ જોઈને મોટી થઈ એ પેઢી દાદા દાદી બની ગઈ છતાંય ભારતીય સમાજમાં સ્વાભાવિક પ્રેમ લગ્ન થાય છે ખરા?
જો અસર થતી હોત તો આવી અસર ન થત કે બહાર નીકળ્યા પછી પેલો સંકલ્પ લે કે ના ના મારા સંતાનોને હું પ્રેમ લગ્ન કરવાની ના નહીં પાડું, નથી થતી. અને હું તો એમ કહું છું કયામત સે કયામત તક ને એક દૂજે કે લીએ જો ના રહે, હવે તો મા બાપ થઈ ગયા ને એના છોકરાઓ પણ આવા જેવા થઈ ગયા, એને નથી થઈ. એટલે અસર મેં કીધું એમ બહુ સ્માર્ટ પ્રેક્ષક છે આપણો. આપણો પ્રેક્ષકથી વધારે મોટો કોઈ અભિનેતા નથી સિનેમાની દુનિયામાં. શ્રેષ્ઠ અભિનેતા આપણો પ્રેક્ષક છે. એ મુન્નાભાઈ MBBS જોશે, બહાર નીકળશે ને એમ કહેશે કે ઓહો ડૉક્ટર અને દર્દી વચ્ચે તો આમ જ હોવું જોઈએ ને આમ હોવું જોઈએ. મેં કેટલાય ડૉક્ટરોના ફોન રિસીવ કર્યા છે કે ભાઈ તમે ભલામણ કરી હતી ને અમે જોવા ગયા આમ તેમને બધું, અને એની હોસ્પિટલમાં કે એના પોતાના પોતાના પેશન્ટ સાથેના વ્યવહારમાં કે વર્તનમાં એક મિનિટ મેં ફેર થતો જોયો નથી. એ અભિનય કર્યો, એણે ફિલ્મ ગમી ગઈ તારે જમીન પર જોઈને કેટલા મા બાપો ખુશ થઈ ગયા. અભિનય પછી આત્મહત્યાઓ કેટલી થઈ પરીક્ષા વખતે. અભિનય આપણો પ્રેક્ષક સૌથી મોટો અભિનેતા છે. એ તાળીઓ પાડશે, એ રડશે, એ ખુશ થશે અને બહાર નીકળીને સ્મશાન વૈરાગ્યની જેમ બધું ભૂલી જશે. સિનેમાની અસર મર્યાદિત છે, થતી હોત તો શું જોઈએ. કારણ કે આપણી ફિલ્મોની અંદર 2% કે 1% ફિલ્મ એવી હશે કે જેમાં અંતે છે એ ક્રાઇમનો વિજય બતાવ્યો હશે, કે જેની અંદર અંતે જે જડતા છે, જે સમાજની દુર્વૃત્તિઓ છે, જે નબળા મૂલ્યો છે એનો વિજય બતાવ્યો હશે. બાકી તો 98% ફિલ્મો એ જ મૂલ્ય સંદેશ આપે છે કે જે આપણા પૌરાણિક મહાકાવ્યોથી ચાલ્યો આવે છે. એ રામાયણ અને મહાભારત જ છે. કોઈ એમ કહેતું હોય ફિલ્મોમાં રિમેક ચાલે છે, એટલે હમણાં જ ચર્ચા થતી હતી અમારા એક મિત્ર છે સંજય છેલ, સારા ફિલ્મકાર છે, ફિલ્મ લેખક છે, એમની સાથે કે તુલસીદાસજીએ જે રામચરિત માનસ લખ્યું એ પણ રામાયણની રિમેક જ હતી ને. રામાયણ એક કૃતિ સર્જાઈ, કૃતિ સર્જાઈ એમાંથી અમને પ્રેરણા લીધી, ને પ્રેરણા લીધીને કહ્યું કે હું મારી જબાનમાં મારી રીતે મારું અર્થઘટન કરીને એ જ વાત ફરીથી કહીશ. એ તો સર્જકત્વમાં હંમેશા થતું આવવાનું, ફરીથી પણ થશે કદાચ. એટલે એવું નથી કે આ એક જ કળાની અંદર આવું ચાલે છે, સાહિત્યમાં પણ રિમેક બને છે અને દરેક જગ્યાએ તમે જે જોતા આવો. હમણાં ચર્ચા ચાલતી હતી ટીવી સિરિયલોની. ટીવી સિરિયલો પણ સિનેમાનું એક નાનકડું મિની સ્વરૂપ છે અને ફિલ્મે કેવું પ્રબળ માધ્યમ છે કે બધે જે ચાલતું હોય છે. ટીવી પણ એના વગર જીવી નથી શકતું, મોબાઈલ પણ એના વગર જીવી નથી શકતો. સિનેમાના ગીતો ઉપર તો મોબાઈલ ચાલે છે, એના પોસ્ટરને વોલપેપર ચાલે છે. એટલે મહાભારત છે એ જ આ બધી સિરિયલો છે જે આપણે જોઈ રહ્યા છીએ. આડા સંબંધોની અને આડકથાઓની ને ઉપકથાઓની મહાભારતમાં કંઈ ઓછી વાત નથી. અગ્નિવર્ષા નામની એક ફિલ્મ બનાવી હતી ગિરીશ કર્નાટના નાટક ઉપરથી અર્જુન સદનાનીએ, યવક્રીનું દ્રષ્ટાંત હતું. મહાભારતની યવક્રીની કથા જ આખી એ છે, જે તમે એકતા કપૂરની કોઈ સિરિયલમાં જોઈ શકો ધારો તો. આ એ જ ચાલ્યું આવે છે. એનું કદાચ જર્મિનેશન, એનું જે બીજ જ રોપાયું છે. જીસસ ઉપરની એક ફિલ્મ દાદા સાહેબ ફાળકે જોવા ગયા અને એમને એમ થયું કે ના આવી ફિલ્મ હું પણ બનાવી શકું ને. એમાંથી એમણે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનો કોન્સેપ્ટ લઈ અને ફિલ્મ બનાવી. ત્યારથી એ જર્મિનેશન ફિક્સ થઈ ગયું છે. તેજાબ શું છે? તેજાબ નામની એક ફિલ્મ આવેલી 1988ની અંદર અનિલ કપૂરની, માધુરી દીક્ષિત જેનાથી સ્ટાર બનીને 1-2-3-4 ગીત એનું બહુ ચાલેલું. એ રામાયણ છે નથી તો બીજું છે શું? લોટિયા પઠાણ નામનો એક રાવણ છે, મોહિની નામની એક સીતા છે, એનું અપહરણ કરીને પોતાની લંકાની અંદર લોટિયા પઠાણની જે બસ્તી છે એની અંદર એને ગોંધી રાખવામાં આવે છે અને મુન્ના મહેશ દેશમુખ એનો પ્રેમી એને છોડાવવા માટે જાય છે અને એક બબ્બન નામનો એનો જૂનો મિત્ર એનો હનુમાન એની સાથે મળીને જાય છે અને એક ગુલદસ્તા નામનો મિત્ર જ્યારે અપહરણ થતું હોય છે ત્યારે રોકવા જાય છે અને એમાં મૃત્યુ પામે છે. એ જટાયું છે, આખી રામાયણ જ છે, આખી તેજાબે રામાયણ છે. તમે જ્યાં જુઓ ત્યાં તમને જોવા મળશે. કારણ કે એ આપણા રૂટ્સમાં છે. એટલે આપણી ફિલ્મોની અંદર, આપણી હિન્દી ફિલ્મોએ પોતાની આગવી ઓળખ બનાવી લીધી છે. એ દુનિયાની અને દુનિયામાં બે જ એવા દેશો છે, ભારત અને અમેરિકા, કે જ્યાં ફિલ્મ સ્ટારો ભગવાનની જેમ પૂજાય છે, બાકી ક્યાંય નથી પૂજાતા. આપણે એમ કહી દઈએ છીએ વાત વાતમાં તો કે ફિલ્મ સ્ટારો ભગવાનની જેમ જર્મનીમાં નથી પૂજાતા ફિલ્મ સ્ટારો, ત્યાં સ્પોર્ટ્સ સ્ટાર પૂજાય છે ભગવાનની જેમ. ત્યાં ફૂટબોલ પ્લેયર હીરો છે, બ્રિટનમાં ફૂટબોલ પ્લેયર હીરો છે. ફિલ્મ સ્ટાર તો બ્રિટનના ને હોલિવૂડ જવું પડે છે કામ કરવું હોય તો. ફિલ્મ સ્ટારો પૂજતા હોય એવા બે જ દેશ છે. કારણ કે આ તો હું તો કહું છું ને, સિનેમા એક રાષ્ટ્ર છે ભારતની અંદર, એક સ્વતંત્ર રજવાડું છે સિનેમાનું. અને એ રજવાડું કેવી રીતે, શું કામ પેદા થયું, એનો જવાબ વિજ્ઞાનમાં છે. દુનિયાભરના ઇવોલ્યુશન થિયરીના જે સાયન્ટિસ્ટ છે એણે એવું સિદ્ધ કરેલું છે કે માણસ પાસે સૌથી વધારે મજબૂત જો યાદશક્તિ હોય, મેમરી હોય, તો એ ઓડિયો વિઝ્યુઅલ મેમરી છે. કારણ કે માણસ જ્યારે આ પૃથ્વી ઉપર પેદા થયો ત્યારે એણે સૌથી પહેલાં દ્રશ્યો જોયા છે, રંગો જોયા છે, એણે અવાજ સાંભળ્યો છે અને અવાજના પણ અલગ 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 વેરિએશન્સ એની વિવિધતા સાંભળી છે.
એક પાણીનું ટીપું એક પાંદડા ઉપર પડીને પડતું હોય એનો સાઉન્ડ જુદો હોય, એ પાણીનું ટીપું પાણીમાં પડતું હોય એનો સાઉન્ડ જુદો હોય, એ પાણીનું ટીપું પથ્થર ઉપર પડતો હોય એનો સાઉન્ડ જુદો હોય, અને પાણીનું ટીપું હથેળીમાં પડતું હોય એનો સાઉન્ડ જુદો હોય. આ આદિમાનવે ઝીલ્યો છે, આપણા જીન્સમાં છે આ સાઉન્ડ. અને એ વિઝ્યુઅલ દુનિયાભરની અંદર લોકોના કોમ્પ્યુટર જુઓ, લોકોના મોબાઈલ જુઓ, 90% વોલપેપર હશે, કાં કોઈ ચહેરાના હશે અને કાં કોઈ કુદરતી દૃશ્યના હશે. કારણ કે આપણે જ્યારે આ પૃથ્વી લોક ઉપર પહેલો પગ માંડ્યો ત્યારથી કાં તો ચહેરાઓ જોયા છે ને કાં તો પ્રકૃતિ જોઈ છે. અંતે તો બંને પ્રકૃતિ જ છે, પણ આપણે એ જ જોયું છે. એટલે કોઈ ચોકઠાઓ નહીં મૂકે, કોઈ પેન્સિલને પેન નહીં મૂકે, કાં માણસ મૂકશે અને કાં કુદરતી દૃશ્ય મૂકશે. અહીંથી જે શરૂ થયો આ ઓડિયો વિઝ્યુઅલ મેમરી, પછી ભાષા તો બહુ મોડી આવી માણસના જીવનમાં. એ તો 5-10 હજાર 25 હજાર વધુ વર્ષોનો ખેલ છે ભાષાનો ખેલ. ઓડિયો વિઝ્યુઅલ મેમરીનો ખેલ એનાથી વધારે જૂનો છે, જીન્સમાં ઉતરેલો છે. એટલે ભાષા છે એના માટે માણસે મહેનત કરવી પડે છે, તમારે પુસ્તક વાંચવા માટે મગજ આપવું પડે છે, સમય આપવો પડે છે. અને સિનેમા છે એ સીધે સીધું તમને ગ્રહણ થઈ જાય છે. એ પેલું એક પક્ષી છે, એ પોતાના બાળકને જેવી રીતે ચાવી ચાવીને ખોરાકને એકરસ કરીને એને પ્રવાહી કરીને ઉતારે ગળે, એવી રીતે ઉતરી જાય છે. એટલે ઓડિયો વિઝ્યુઅલ મેમરી સામે લિંગ્વિસ્ટિક મેમરી હંમેશા હારવાની. આ તો સિનેમાની શોધ નહોતી થઈ ત્યાં સુધી આ દબદબો હતો, શોધ થઈ ગઈ પછી પરાજય નિશ્ચિત છે, નિશ્ચિત છે, એમાં કોઈ મને શંકા નથી. હું મેં કહ્યું એમ થોડો એરોગન્ટ લાગીશ આ વાત કહેવામાં, પણ જે લખાણું વાંચું છું એ કહેવું એ મારી ફરજ છે. કારણ કે બીજી એક વાત છે, માણસ માત્રને કળા આકર્ષે છે, માણસ માત્રને કળા એક એનો આવિર્ભાવ છે. કારણ કે રેને દેકાર્ત એમ કહી ગયા કે આઈ થિંક ધેર ફોર આઈ એમ, એ વાંચીને મને સૂઝ્યું. હું એમ નથી કહેતો કે મને બહુ મૌલિક કંઈ વૃત્તિ આવી, પણ મને એમ લાગ્યું કે ના, આઈ થિંક ધેર ફોર આઈ એમમાં તો થોડી ગડબડ છે, મને એમાં જરા સંમતિ ન થઈ. મને એ સૂઝ્યું આઈ ફીલ આઈ એક્સપ્રેસ ધેર ફોર આઈ એમ, હું સંવેદી શકું છું, મને કંઈક અનુભવ થાય છે અને અનુભવને હું અભિવ્યક્ત કરી શકું છું. જે અભિવ્યક્ત કરે એ વ્યક્તિ, આઈ ફીલ આઈ એક્સપ્રેસ ધેર ફોર આઈ એમ, એમાંથી તો આ બધી કળા આવી. ફર્સ્ટ આઈ ફીલ એન્ડ ધેન આઈ એક્સપ્રેસ, પછી હું ચિત્રકામ કરું, હું ફોટોગ્રાફ પાડું, હું નૃત્ય કરું, હું કોઈ વાદ્ય વગાડું, હું ગીત ગાઉં, હું કોઈ શિલ્પ સ્થાપત્યનું સર્જન કરું, જે કંઈ કરું, આઈ ફીલ આઈ એક્સપ્રેસ ધેર ફોર આઈ એમ. અને આ એક એક કળા આખી માનવજાતની ઇતિહાસ ઘડી શકે એટલી મજબૂત છે. એક એક કળા, તમે શિલ્પનો ઇતિહાસ જુઓ, તમે ચિત્રનો ઇતિહાસ જુઓ, સંગીતનો, નૃત્યનો, ભાષાનો, સાહિત્યનો, એક એક કળા જો આટલી મજબૂત હોય તો સિનેમા એક એવી કળા છે. ધેટ્સ વાય ઇટ ઇઝ અલ્ટિમેટ આર્ટ, કે જેમાં તમામે તમામ કળાનું કોમ્બિનેશન છે અને માટે અનબીટેબલ છે, અપરાજય છે. આ એક જ મુદ્દો એનો અપરાજય બનાવે છે કે એકલી ફોટોગ્રાફી, એકલું શિલ્પ, એકલું રાઇટિંગ, એકલું મ્યુઝિક, એકલું ગીત, એકલું નર્તન જો લોકોને દિલને સદીઓ સુધી ડોલાવી શકે તો એ બધું જ જે એક જગ્યાએ ભેગું થાય એ કેટલી સદીઓ સુધી ડોલાવી શકે. પછી તો રસોયાની આવડત ઉપર છે કે કેટલા મસાલા કેવી રીતે નાખે છે અને વાનગી કેવી રીતે પીરસે છે. મોટાભાગે આપણી તૈયારી નથી હોતી એ વાનગીઓને ઝીલવા માટે, અલગ વાત છે. હું ઘણી વખત એમ કહેતો હોઉં છું કે આપણે પૂર્વ તૈયારીઓ, ક્રિકેટની રમત આપણે જોવા બેસીએ ને આપણને ખબર ન હોય એના નિયમોની તો કેવી ગડબડ થાય. પેલું આમ પગ ઉપર દડો લાગે એટલે અમારા એક મિત્રને ખબર નહીં LBW કેવી રીતે થાય, એટલે એમ કે આ અત્યારે કેમ આઉટ ન આપ્યો, હમણાં તો આપ્યો તો એમ કે પગ ઉપર દડો લાગ્યો હતો, આ બીજી વાર કેમ ન આપ્યો, કે એમને ખ્યાલ નથી કે LBWનો નિયમ શું છે. એ નિયમ વગર જોનારાની કેવી, એને ક્રિકેટ માણતા તો આવડે, એને કોઈ સિક્સર મારે એટલે ખબર પડે કે આને ફટકો માર્યો કહેવાય, પણ અધૂરી મજા આવે. તાવ આવ્યો હોય ને આપણી જીભને જેમ અધૂરી મજા આવે ને, આપણે ચા પીએ ત્યારે કેમ લાગે કરું કંઈક પીએ છીએ, પણ ખબર ન પડે કે એનો સાચો સ્વાદ શું હતો. આવું જે છે એ આપણે ત્યાં સિનેમા તત્વમાં થયું છે, કમનસીબ. એનું કારણ શું છે કે વચ્ચેનો સેતુ જે મેઘાણીએ બનાવવાની એક શરૂઆત કરી હતી એ પછી કોઈ રચ્યો નહીં, પછી કોઈ બનાવ્યો નહીં, એટલે કાયમ માટે આ જ થતું આવ્યું કે ખબર તો પડે કંઈક ગળે ઉતરું, પણ શું ઉતર્યું એ સમજાણું નહીં, કાલે કોઈ સમજાવ્યું જ નથી, એનો બ્રિજ જ બન્યો નથી વચ્ચે, એનો સેતુ ક્યાંય રચાણો નથી. બીજી એક વાત એ થઈ, સિનેમાના રજવાડું જે બન્યું એની અંદર, કે જેમ જેમ પેઢી ફરતી ગઈ એમ સિનેમાની અભિવ્યક્તિ ફરતી ગઈ, જે આપણા સાહિત્યમાં કમનસીબે નથી બન્યું. કોઈ કહેતું હોય કે પુસ્તકો વંચાતા નથી તો વાત ખોટી છે, હેરી પોટર આટલું બધું ક્યાંથી વંચાણું. એવા યુગની અંદરથી, એવા પ્રદેશની અંદરથી એ કથા આવે છે કે જ્યાં પોતાના દરેક બાળકોને, 5 વર્ષથી ઉપરના બાળકોને પોતાના પર્સનલ બેડરૂમમાં પર્સનલ DVD પ્લેયર છે અને ત્યાં હેરી પોટર કરોડોની નકલમાં બાઇબલ પછી સૌથી વધારે વંચાતું ઓફિશિયલ ઓન રેકોર્ડ આ દુનિયામાં પુસ્તક બને છે. શું કામ, કેવી રીતે, તો આ લોકો DVD કેમ ન જોઈ, CD કેમ ન જોઈ? ત્યાં તો મા બાપે કહી શકે એમ નથી બાળકોને તમે વાંચો, આપણે તો મા બાપ કહી શકે એમ છે.
અહીં ચેતન ભગત નામનો એક લેખક 5.1 નામની એક કથા લખે અને 2004 ઓગસ્ટની અંદર પ્રિન્ટ થયેલી એની કથા અત્યારે તમે લેવા જાઓ એટલે તમારા હાથમાં આવશે 74th એડિશન, 3 વર્ષમાં 74 આવૃત્તિ. એ જ કથાની શું કામ, 3 વિદ્યાર્થીઓની વાર્તા હતી કોલેજમાં જનારા. જેમ સામેનું ઓડિયન્સ ફરે, હું અહીં તો આ બંને અમારા પૂર્વસૂરીઓ છે ને જે તે માધ્યમના નિષ્ણાતો છે, યજ્ઞેશભાઈ રેડિયોના નિષ્ણાત, હરિભાઈ પત્રકારત્વના નિષ્ણાત, એટલે હું એ નિષ્ણાતની ભૂમિકા નથી કારણ કે મેં ફિલ્મ બનાવી નથી. એટલે આમ તો ખરેખર તમારા લોકોએ બનાવ કેવું જોઈએ, તમારી પાત્રતા શું આ બધી વાતો કરવાની. એટલે એવો તમે મને પ્રશ્ન પૂછો એનો અગાઉથી હું જવાબ આપી દઉં કે મારી આવી નમ્ર પાત્રતા એટલી જ કે આઈ એમ ઓડિયન્સ, આઈ મે નોટ બી અ ગ્રેટેસ્ટ ફિલ્મ મેકર બટ આઈ એમ ગ્રેટેસ્ટ ઓડિયન્સ. આ શુક્રવારે જો અસ્મિતા પર્વમાં એ બેઠક ન હોત તો હું કોઈક થિયેટરમાં જોત રાજકોટના. મારી જુમ્માની નમાજ કાયમ થિયેટરમાં જ પૂરી થાય છે વર્ષોથી. એટલે જે વાત હું કરતો હતો એ કરતો હતો કે સિનેમાની અંદર નવી પેઢી જેમ બદલાણી, ઓડિયન્સ બદલાણું, એમ સિનેમાના ફિલ્મ મેકર પણ બદલાણા, એની થીમ બદલાણી, એના ગીત બદલાણા, એની રજૂઆતની કળા બદલાણી, જે આપણા સાહિત્યકારો ન કરી શક્યા માટે સાહિત્ય મરણતોડ હાલતમાં અને માટે હરિભાઈ હાંસિયામાં છે. આ સીધી સાદી વાત છે. બદલાતી પેઢીને શું ગમે છે, એનો હૃદયનો તાર કેની સાથે જોડાયેલો છે, એના જીવનની ઝંખના અને સપના શું છે. હું એક સાદું ઉદાહરણ આપું. મોહનદાસ કરમચંદ ગાંધી જેવી વિભૂતિ ગુજરાતની ગાંધી ઉપર ઉપદેશાત્મક કથાઓ અને પુસ્તકો અને પાંડિત્યનો ઢગલો થઈ ગયો. ગાંધીજી જીવતા હોત તો એમને એમ થાત કે આટલા બધા વૃક્ષોની હત્યા થઈ ગઈ મારા ઉપર આટલું લખાણું, એમાં જે પ્રકારની એમની વૃત્તિ અને પ્રકૃતિ હતી એ જોતા. પણ એક માણસને એવું સૂઝ્યું નહીં, સાહિત્યમાં ફેન્ટેસી જેવી વિદ્યા આટલી સરસ, આપણે ત્યાં તો રામાયણ મહાભારતના જમાનાથી ફેન્ટેસીની વિદ્યાને આટલું મહત્ત્વ આપવામાં આવે, કલ્પન કલ્પનની પાંખ, કોઈને સૂઝ્યું નહીં ગાંધીને પાત્ર બનાવીને આજના જમાનામાં કંઈક વાર્તા લખાય. એ સિનેમામાં એના ફિલ્મ મેકરને સૂઝ્યું, લગે રહો મુન્નાભાઈ બનાવી, અને માટે ફિલ્મ માધ્યમ છવાયેલું છે. આ સીધી સાદી વાત છે, સાદું ગણિત છે. કોલેજની અંદર જનારા તમામ છોકરા છોકરીઓને કંઈક મૂંઝવણો થતી હોય છે એને લઈને કેટલા ગુજરાતી સાહિત્યકારોએ નવલકથાઓ રચી, પણ તમે દર વર્ષે એવી 10 કે 15 ફિલ્મો જોઈ શકશો જેની અંદર કોલેજિયન ટીનેજ સ્ટુડન્ટ્સની વાત હશે. અને આખી વાત ટ્રીટમેન્ટ બેઝ હોય છે. ઘણી વખત એકની એક વાત તમને 10 વખત કહેવામાં આવે તમને ખબર ન પડે. અમારા મિત્ર છે, હમણાં એમની સાથે વાત થતી હતી, મારે સમીરભાઈ સાથે અમે ચર્ચા કરતા હતા. ઈટ હેપન્ડ વન નાઇટ નામની કાપરાની એક વર્ષો જૂની ફિલ્મ, એના ઉપરથી ચોરી ચોરી ફિલ્મ બની રાજ કપૂર અને નરગીસની, દેવાનંદની 16 સાલ બની, એના ઉપરથી દિલે કી માનતા નહીં આમિર ખાન અને પૂજા ભટ્ટની બની, એના ઉપરથી જબ વી મેટ હમણાં બની કરીના કપૂર, અને બધી એક જ વાર. છોકરી પોતાનું ઘર છોડીને જાય છે, ટ્રેનની અંદર એક છોકરો, એટલે સફરની અંદર એક છોકરો એને મળે છે, છોકરીના લગ્ન બીજે નક્કી થાય છે, અને છતાં પછી અંતે એના પ્રેમ તરફે પાછી ફરે છે. એક જ વાત, 4 અલગ અલગ દિગ્દર્શકોએ 4 અલગ અલગ કાળખંડમાં નવી નવી રીતે ઇન્ટરપ્રિટ કરીને કહી. ઘણી વખત આપણે અમુક તો સર્જકો એવા છે કે એક જ વાર્તા આપણને સંભળાવી રાખે છે. સુભાષ ઘાઈ અમારા છે, પોપ્યુલર ફિલ્મ મેકર છે, પણ હવે પોપ્યુલર નથી રહ્યા જોકે, કારણ કે એકની એક વાર્તાથી લોકો થાકી ગયા પછી. પણ એક જ વાર્તા, બાઇબલની વાર્તા, પ્રોડિગલ સન, સુબહ કા ભૂલા અગર શામ કો વાપસ આયે તો ઉસે ભૂલા નહીં કહેતે, એ વાર્તા કે ભાઈ પેલો બાપ છોકરો એમ કે કમાવા વગર જતો હતો અને એને પૈસા લઈને રોજ ઉધાર ઉછીના કરીને પૈસા લઈને બાપને આપી દે. બાપે કીધું હતું કે 1 રૂપિયો રોજ તારે મને લઈ આવી દેવો. 1 રૂપિયો લઈને પાછો આવે, બાપ કૂવામ ઘા કરી દે રૂપિયાનો, છોકરો અંદર જઈને બેસીને સૂઈ જાય. અને એક દિવસે કોઈ ઉધાર ઉછીને આપ્યા નહીં, કાંઈ વેચવા જેવું હતું નહીં, અને પોતાનો પરસેવો પાડીને મજૂરી કરીને 1 રૂપિયો કમાઈને લઈ આવ્યો. અને જ્યારે બાપે આ ઘા કરવા માટે હાથ ઉગામ્યો એટલે એમ કીધું કે આજે નહીં બાપા, આ ખાચા પરસેવાનો રૂપિયો છે, હવે મને સમજાણું કે 8 કલાક મજૂરી કરીને થાય, હવે તમે કૂવામ ન ફેંકતા, આ મને નહીં ગમે. આ વાર્તા, આના આધારે સુભાષ ઘાઈએ હીરો બનાવી. આ જ વાર્તા, એમાં જેકી શ્રોફ પ્રોડિગલ સન હતો. આના આધારે સુભાષ ઘાઈએ રામલખન બનાવી, એમાં અનિલ કપૂર પ્રોડિગલ સન હતો. કર્મા બનાવી, એમાં અનિલ કપૂર અને જેકી શ્રોફ બંને પ્રોડિગલ સન હતા. સોદાગર બનાવી, જેમાં રાજકુમાર પ્રોડિગલ સન હતો. બધા જ છેલ્લે પાછા આવે મૂલ્યો તરફ, પોતાની મા તરફ. ખલનાયક બનાવી, એમાં સંજય દત્ત પ્રોડિગલ સન હતો. પછી ત્રિમૂર્તિ ન ચાલી, શાહરૂખ ખાન પ્રોડિગલ સન બતાવ્યો એમાં, એટલે પછી એણે ગિયર ચેન્જ કર્યા સુભાષ ઘાઈએ, પરદેશ બનાવી. ત્યાં લગી એકની એક વાર્તા સંભળાવી આપણને. અને એમાંય કેવું કેવું કરતા હોય છે. એ આર રહેમાનના મ્યુઝિકવાળી બે સરસ ફિલ્મો નવી પેઢીના મિત્રોએ જોઈ જ હશે, તાલ અને રંગીલા. બહુ અદ્ભુત ફિલ્મો બે, બંને એક જ બ્રોડવેમાં, ન્યુયોર્કની અંદર બ્રોડવે સ્ટ્રીટમાં ચાલતા એક જ નાટક, ફેન્ટમ ઓફ ધ ઓપેરાની કોપી. તમે વિચાર કરજો શાંતિથી, તાલ અને રંગીલા એક જ વાર્તા છે. એક એવી છોકરી કે જે સામાન્ય છે, ત્યાંથી અસામાન્ય સ્ટાર બને છે,
એક એવો વ્યક્તિ કે જે સામાન્ય હોય છે ત્યારથી એને પ્રેમ કરે છે, અને એક એનો ગોડફાધર કે જે એને સ્ટાર બનાવીને એના પ્રેમમાં પડી જાય છે. તાલમાં આ જ વાર્તા છે અને રંગીલામાં આ જ વાર્તા છે, કારણ કે બે એક જ બ્રોડવે ઓપેરા ઉપરથી છે, એટલે બંને મ્યુઝિકલ છે. પણ જ્યારે સર્જક એ પોતાની ટ્રીટમેન્ટ ફેરવે ત્યારે વાતમાં ફેર પડી જાય. રાકેશ રોશન છે અમારા, એ કોઈ મિલ ગયા, ક્રીશ, ખુદગર્સ, ખૂન ભરી માગ, હવે ઢગલાબંધ ફિલ્મો, કહો ના પ્યારે, કોયલા, કરણ અર્જુન, ખૂન, બધી જ વાતમાં એક જ વાર્તા. ઇન્ટરવલ લગી જે મુખ્ય પાત્ર છે એ સ્ત્રી હોય કે પુરુષ, એકદમ નબળું હોય ને એકદમ ભોળું હોય, અને ઇન્ટરવલ પછી અચાનક જ એ બદલો લેવા માટે, વેર લેવા માટે તૈયાર થઈ જાય. એક જ વાર્તા દરેક વખતે લોકો માણે, એકની એક વાર્તા સાંભળે. હલો નાનું બાળક હોય ને માં રોજ એને એકની એક વાર્તા કહીને સૂઈ જાય, એની જેમ સૂઈ જાય, આમાં સૂઈ નથી જતા એટલો જ ફેર. પણ કેવી રીતે બને છે, હું બધી વાત તો કહી શકું એમ નથી કે આ કેવી રીતે બનતું હોય છે, પણ કેટલીક નાની નાની ઝલક તમને આપું. કેમ સર્જકો કેમ રચતા હોય છે ફિલ્મો, એની એક દુનિયા છે. આપણે ત્યાં થતું શું હોય છે કે આપણે ગોસિપમાં જેટલા પડેલા હોઈએ છીએ, એટલે આપણે જ પાછા એમ કહેતા હોઈએ છીએ કે આ ફિલ્મ સ્ટારો, ફિલ્મ ગળાનું હું કહું, તમને કેમ ફિલ્મો ન ગમે, એમ કે આ ફિલ્મ સ્ટારો તો જુઓ કેવું જિંદગી જીવે છે. એટલે હું એમ કહું તો તમારે સાહિત્યને છાપવા વાંચવાનું બંધ કરી દેવું પડે, કારણ કે ફિલ્મ સ્ટારોના ગોસિપ મેગેઝિન બહાર પડે છે અને સાહિત્યકારોના પડતા નથી, આટલો જ ફેર છે. જો કે આ જ માપદંડ હોય તો, કારણ કે આ માપદંડ યોગ્ય માપદંડ નથી, તમે એના પરફોર્મન્સથી મૂલવો તો અલગ વાત છે, પણ આવો માપદંડ ચાલે. હવે ફિલ્મો કેવી રીતે બનતી હોય છે એમ આપણે ક્યારે પડતા નથી, કેમ રચાતી હોય છે એમ આપણે કે પડતા નથી, આપણે એવી ચિંતા જ નથી કરી. આપણે એક જ વાત કરી છે, અહીં ઘણી વખત એવા મિત્રો હશે જે મારી સાથે અસંમત હશે અને થોડા કદાચ મને સ્વીકાર્ય છે કે ક્રોધમાં પણ હશે આટલી વાત સાંભળ્યા પછી. મારે ખાલી એમને એટલો જ એક નમ્ર સવાલ પૂછવાનો છે કે હું માની લો કે બાપુની રામકથા ચાલતી હોય અને હું ત્યાં જઈને અચાનક રામાયણ ઉપર ને રામ ઉપર ને કંઈક ટિપ્પણ કરવા માંડું, નગીનદાસ સંઘવી જેવી વ્યક્તિ કરે તો બરાબર છે, એમને અભ્યાસ એટલો કર્યો છે, પણ હું ત્યાં કૂદકો મારીને કરવા માંડું તો મને કોઈ શાણો માણસ બાવડું પકડીને એમ કહેતો ખરો ને કે ભાઈ તમારી પાસે ભાષા છે, તમારી પાસે હશે થોડું ઘણી કંઈ એમ કે સમજ, પણ આ બાબતમાં તમે પૂરા ઊંડા ઉતરા નથી, પહેલાં પૂરું જાણો, પહેલાં એનો અર્થ અનર્થ શું છે એ સમજો, એનો કયા સંદર્ભમાં શું કહેવાનું છે એ સમજો, પછી એના ઉપર ટિપ્પણ કરો તો યોગ્ય કહેવાય. તમારે ચૂપચાપ નીચે બેસી જવું જોઈએ, આ સીધી સાદી વાત છે, આમાં કોઈ વિશિષ્ટતા નથી, આ તો સાદી હ્યુમન લોજિક છે. પણ સિનેમાની વાત આવશે એટલે હું આમાં ઘણા બધા મિત્રો આમાં ગઈકાલથી અહીં અમારે મિત્રો સાથે ચર્ચાઓ ચાલતી હોય ને એમાં અમારે આવી મીઠો મીઠો વિવાદ થતો હોય છે. હવે એમ કહે કે આવી ફિલ્મો આમ તેમ, એટલે હું એમ કહું તમે છેલ્લી 10 ફિલ્મ જોઈ કે એ મને ખાલી કેટલા કહો, ફિલ્મોની ટીકા કરો, જેણે પાપ ન કર્યું એ કે પહેલો પથ્થર ફેંકે, સીધી સાદી વાત. ફિલ્મોની ટીકા કરો, તમને હક છે, નવી ફિલ્મોની ટીકા કરો, એને ચીરી નાખો, પણ પહેલાં જુઓ તો ખરા મારા સાહેબ, જોયા વગર જ ટીકા કરવાની, અત્યારે તો બધું આવું જ છે, સાંભળવાનું નહીં, જોવાનું નહીં, સીધી ટીકા જ કરવાની. આવું મને આ ગણિત મારા હૃદયમાં બેસતું નથી, કાં તમે જુઓ અને ટીકા કરો. હું તો તાજમહાલ નામની ફિલ્મ અકબર ખાને બનાવી, ઇન્ડિયન હિસ્ટ્રીનો સરસ દસ્તાવેજ, મોગલ આઝમ કરતાં ફિલ્મ તરીકે સારી ક્વોલિટીમાં, કારણ કે મોગલ આઝમ તો ડ્રામા હતો, ફિલ્મ નહોતી, ડ્રામા હતો, એ નાટક હતું. આપણે ત્યાં તો ફિલ્મો રંગમંચથી મૂળ આવી, એટલે શરૂઆતમાં તો બધા આખો અભિનય જ કાંઈ કભી નહીં, આંગી કભી નહીં, વાચી કભી નહીં, અંડર પ્લે જેવી તો વાત જ નહીં. તો અમિતાભ બચ્ચનના યુગથી અંડર પ્લે ધીરે 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 શરૂ થયો, કારણ કે એણે ગુસ્સો છે એ મુક્કામાં નથી, આંખમાં છે, એ પહેલી વખત બતાવ્યું આપણને પડદા ઉપર. ગુસ્સો તમે કેટલા જોરથી મુક્કો મારો એનામાં નથી, આંખમાં છે. યજ્ઞેશભાઈ યાદ દેવડાવ્યું, નસરુદ્દીન શાહ, ઓમપુરી, શરૂઆતમાં મોતીલાલ અને બલરાજ સાની પહેલામાં, પણ એટલે તો એ સુપરસ્ટાર નથી, કારણ કે એ બહુ નેચરલ હતા. રાજેશ ખન્ના સુપરસ્ટાર થાય, બલરાજ સાની ન થાય, બરાબર. એટલે આ જે વાત છે એ આખી રંગમંચમાંથી આવેલી છે. હવે તાજમહાલ છે ફિલ્મ તરીકે એક ઉત્તમ ફિલ્મ હતી, કે ફિલ્મની એક મહત્વની વાત એ છે, ગુલઝારે બહુ સરસ વાત એકવાર કહી હતી કે સાહિત્યકૃતિ ઉપરથી ફિલ્મ બનાવો ને ત્યારે અઘરામઘરો પડકાર એ હોય છે કે બે વાક્યો વચ્ચેની ખામોશી છે એને તમારે પડદા ઉપર ઉતારવાની છે. યુ હેવ ટુ કન્વર્ટ ધ સાયલન્સ ઓન ધ સ્ક્રીન. આ તમારે પુસ્તકમાં નથી આવતું પણ પડદામાં આવે છે, એ ઓડિયો વિઝ્યુઅલ મીડિયા છે. આપણે એને રેડિયો મીડિયમ બનાવી દીધું છે. આપણે માટે ફિલ્મો એટલે ડાયલોગ, ફિલ્મો એટલે સ્ટોરી, વાર્તા, ડાયલોગ એન્ડ સ્ટોરી એટલે ફિલ્મો. એવું નથી માત્ર સ્ટોરી ટેલિંગ એટલે ફિલ્મો હોત તો આપણે ના આમ માવો મંચ ઊભો કરીને વાર્તા સંભળાવીને ઘેર જતું રહેવાનું હોત. એમાં કેટલી વસ્તુનું કોમ્બિનેશન થતું હોય ત્યારે એક સિનેમા બનતું હોય, એમાં ઘણી વખત એક પણ સંવાદ ન હોય છતાં બધું જ કોમ્યુનિકેટ થતું હોય, આંખોથી, ભાવથી, દ્રશ્યથી, રંગથી, કલરના કેવા ફિલ્ટર વાપરવામાં આવે છે એનાથી, કયા સિમ્બોલ, કયા પ્રતીક વાપરવામાં આવે છે એનાથી. સાવરિયા જેવી ફિલ્મ સંજય લીલા ભણસાળી બનાવે કે બ્લેક જેવી ફિલ્મ બનાવે, એમને આદત છે કલ્પનોમાં, પ્રતીકોમાં વાત કરવાની.
સાવરિયામાં એમ કે આખો કલર ટોન બ્લ્યુ દેખાય, શું કામ? કારણ કે એમાં એક સ્ત્રીની પ્રતીક્ષાની વાત છે, અને શ્યામ રંગ અને ગોપી, ગોપી પણ પ્રતીક્ષાનો રંગ છે, એટલે શ્યામ રંગ એ પ્રતીક્ષાનો રંગ છે, એમ કરીને આખી ફિલ્મનો કલર ટોન એમણે બ્લ્યુ રાખ્યો છે. બેકગ્રાઉન્ડની અંદર એમ કે તમને જોસેફાઈન દેખાય, નેપોલિયનની પત્ની જોસેફાઈન, કારણ કે એણે જેટલા લોકોએ વેઇટિંગ કરી ઇતિહાસની લવ સ્ટોરીઓમાં, એ દરેક વેઇટિંગ કરનારા લોકોના ચિત્રો તમને બેકગ્રાઉન્ડમાં દેખાય. હવે તો તમને ખબર હોવી જોઈએ ફિલ્મ જોતી વખતે કે આ કોણ છે, આ જોસેફાઈન છે કે મુમતાઝ મહેલ છે, એ ખ્યાલ ન આવે ત્યાં લગી એની પૂરી. મેં કહ્યું ને એમાં વિટ્રુવિયન વેન નામનું એક ચિત્ર લિયોનાર્દો દ વિન્ચીએ 15મી સદીમાં રચ્યું, એ પુરુષ મેલ એનેટોમીનું પહેલું ચિત્ર ગણાય છે. આમ હાથ ઊભો કરીને ઉભેલો ચિત્ર જગતભરની અંદર અમર ચિત્ર છે. પહેલી વખત સાંવરિયાની અંદર એમ કે જે પુરુષ છે રણવીર કપૂર એનો નાયક, એ પોતાની પ્રેયસીને જોવે છે ત્યારે આમ હાથ કરીને ઊભો રહી જાય છે. ઇટ્સ એક આખું એક કળાને અંજલી છે, 15મી સદીના ચિત્રકારને અપાયેલી અંજલી છે સ્ક્રીન ઉપર. પણ એનું ઓડિયન્સ નથી આપણી પાસે એ અંજલીને બિરદાવતું. બ્લેક જેવી ફિલ્મની અંદર એક બહેરી મૂંગી અને આંધળી છોકરી જ્યારે એમ કે પહેલી વખત એક બારીમાં પ્રકાશ દેખાય છે, એને તાલીમ આપવામાં આવે છે કે તારે જવાનું છે, તારી મેળે, કોઈ તારો હાથ નહીં પકડે, તું જા આ દિશામાં. બારી પ્રકાશવાળી છે, આખો રૂમ અંધકારવાળો છે, રસ્તામાં એક પેટી જેવી વસ્તુ પડી છે ચોરસ, અને પેલી છોકરી અથડાઈ અને એની ઉપર ગબડી પડે છે, અને પછી પાછી ઊભી થઈને ધીરે ધીરે ડગુમગુ ચાલતી જાય છે. અંધકારમાંથી પ્રકાશ તરફ તમસોમાં જ્યોતિમર્ગેની યાત્રા કરવાની હોય તો રસ્તામાં હંમેશા સ્પીડ બ્રેકર આવે ને તમે ગળથોલું ખાઓ, પણ તોય તમારે પ્રકાશ સુધી પહોંચીને રહેવાનું હોય એનું આ વિઝ્યુઅલ સિમ્બોલ છે. આમાં ડાયલોગની કંઈ જરૂર નથી. પહેલી વખત એની અંદર અલ્ઝાઇમર્સ રોગનો એટેક આવે છે અમિતાભ બચ્ચનને, અને એ પ્રિન્સિપાલની ઓફિસની અંદર એમ કે પ્રવેશ કરે છે ત્યારે એનો પડછાયો સૌથી લાંબો દેખાય છે. પડછાયો લાંબો ક્યારે પડે માણસનો? જ્યારે સૂર્યાસ્ત થવાનો હોય ત્યારે. એ સૂર્યાસ્તનો સંકેત દિગ્દર્શકે આપી દીધો એક જ દ્રશ્યની અંદર, કે હવે આ ચરિત્રનો, આ કેરેક્ટરનો સૂર્યાસ્ત થઈ રહ્યો છે. ચરિત્રોમાં પણ માણસ જેમ થ્રી ડાયમેન્શન હોય, માણસને જેમ લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈમાં માપી શકાય, એમ દરેક પાત્રને, પછી એ સાહિત્યનું પાત્ર હોય કે સિનેમાનું પાત્ર હોય, હું તો બે વિદ્યાને અલગ ગણતો જ નથી, સારા ફિલ્મકારો પણ નથી ગણતા. એટલે જગતમાં ઉત્તમોત્તમ ફિલ્મો સાહિત્યકૃતિઓ ઉપરથી બની છે, આપણે ત્યાં ઓછી બની છે, વિશ્વમાં તો સારામાં સારી ફિલ્મો સાહિત્યકૃતિઓ ઉપરથી બની છે. એટલે એની અંદર ત્રણ ડાયમેન્શન હોય છે. એક ફિઝિકલ ડાયમેન્શન, કેવો દેખાય છે, કોઈ આમ જાળીવાળું એક બનિયાન પહેર્યું હોય ને લાલ રંગનો રૂમાલ ભરાયો હોય તો આપણને તરત એના ફિઝિકલ ડાયમેન્શનથી ખબર પડે કે કઈ પ્રકૃતિનો માણસ છે, કયા કલરનો માણસ છે, કેવો દેખાય છે, ફિઝિકલ ડાયમેન્શન. બીજું પરિમાણ, ત્રણ પરિમાણમાંથી પાત્રના, સોશિયલ ડાયમેન્શન, સામાજિક પરિમાણ. કોણ છે, અમીર છે, ગરીબ છે, કઈ જ્ઞાતિનો છે, કઈ ધર્મનો છે, એમાંથી તો આખી વાત ઊભી થતી હોય. અને ત્રીજું, મેન્ટલ ડાયમેન્શન, કયા વિચારનો છે. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેનો અમરીશ પુરી બીજી મિનિટે એમ કહી દે, કાંઈ વાંધો નહીં દીકરી, તે પતિ પસંદ કરી લીધો તો હું વધાવી લઉં છું, તો ફિલ્મ પૂરી થઈ જાય. એનું મેન્ટલ ડાયમેન્શનની જાળવી રાખે એ જરૂરી છે કે હું નહીં અપનાવું તો જે પાત્ર ખીલે અને વિકસે. આપણી એકતા કપૂરની સિરિયલોમાં નથી થતું એ તો પ્રોબ્લેમ છે, એમ એકે ડાયમેન્શન જળવાતા જ નથી કોઈના, ચહેરા નથી જળવાતા, ડાયમેન્શન ક્યાંથી જળવાય પાત્રોના? પણ આ ત્રણ ડાયમેન્શન છે. સલીમ ખાન સાહેબે મને બહુ સરસ વાત કરેલી, આપણા સલીમ જાવેદ સ્ક્રિપ્ટ રાઇટર, સલીમ ખાન બહુ અદ્ભુત વ્યક્તિત્વ, ખૂબ સારા વાચક, અને એમણે એમ કહ્યું કે સિનેમા શું છે ખરેખર, તમે ગમે એટલી ફેન્ટેસીની વાત કરો, તમે ગમે એટલી વાત કરો, સિનેમા જીવાતી જિંદગીનો દસ્તાવેજ છે. હું એ કહે કે ઇન્દોરની અંદર ભણતો હતો, અને એમ કે એક વખત એમ કે મેં એમ કે એક ગાંધીજીના નામનું આંદોલન ચાલ્યું અને એની અંદર મેં ભાગ લીધો, અને એની અંદર એમ કે પાંચ વ્યક્તિઓએ વિરોધ કર્યો, અને રાતના એમ કે હું હોસ્ટેલે પાછો જતો હતો ત્યારે પાંચ જણા મને ઘેરી વળ્યા હથિયાર સાથે, અને હથિયાર સાથે ઘેરી વળીને મને એમ કહી દીધું, મને ખબર હતી કે હવે તમારી જ જવાનું છે, આમાં કંઈ ફેરફાર થતો જ નથી આમાં. અને એમ કે એ જ્યારે એમ કે એણે ઘેરી વળ્યાને મને એમ કીધું કે ભાઈ તને મારી જ નાખવો છે આજે, એટલે એક જ કે હું એમ બોલ્યો કે ભાઈ એમ કે ઓકે તમે પાંચ જણા છો, હું એક જ છું, એટલે તમે મને મારી નાખશો એ નિશ્ચિત છે, પણ જે પહેલો આવશે ને મારી ઉપર હાથ ઉગામ એને હું મારી નાખીશ પહેલો, બાકીના ચાર રહે છે મને મારી નાખજો તમે. એ કે પાંચમાંથી એક પણ વ્યક્તિ આગળ ના આવ્યું, કારણ કે પેલો કોણ મરવા તૈયાર થાય, કે પેલાને હું મારી નાખીશ, એટલી તાકાત છે મારામાં, બાકી પાંચને હું નહીં પહોંચી વળું. આ એક આ ઘટના મારા જીવનમાં હોસ્ટેલ લાઈફમાં બનેલી ઘટના, આમાંથી દિવાર સર્જાણી, આ દ્રશ્ય દિવારમાં છે તમને જો યાદ હોય તો, આ મારી લાઈફમાંથી રિફ્લેક્શન આવ્યું દિવાર સર્જાણી. આવી ઘટના એક બીજી કે એક શિક્ષક સાથે અમારી શેરીમાં બની, અને એમાંથી દિવારનો પેલો દ્રશ્ય એમ કે મેં એમાંથી મૂક્યું પેલું રોટલી અને શિક્ષકવાળું, કે ભાઈ રોટલી ચોરાવવા જતા હોય, અને શિક્ષક એમ કહે છે કે અંગલ
કે ભાઈ એને વાંધો નહીં, એને તમે સજા આપો. અને ત્યાંથી પહેલાંનું જે દ્વંદ્વ હોય છે અર્જુન જેવું, કે હું મારા ભાઈ જે અસતના પક્ષે છે એની સામે જજુમું કે ન જજુમું, એ દ્વંદ્વ સમાપ્ત થઈ જાય છે. કાંઈક સામાન્ય માસ્તર જો એમ કહી શકે કે મારા છોકરાએ રોટલી ચોરી હોય તો એને તમે સજા આપો, તો મારો ભાઈ સ્મગલર થઈ ગયો એને હું સજા કેમ ના આપું. આ આ આ જીવાતી જિંદગીના દસ્તાવેજ છે. એમણે મને એક સરસ વાત કહી હતી કે સિનેમામાં સર્જાય ને, કોઈપણ સિનેમામાં પહેલાં જોઈએ જમાવ. કારણ કે સામે જે બેઠા છે એને તમારે કથા નથી કહેવાની, એને તમારે ઇન્વોલ્વ કરવાના છે વાતમાં. બાપુની કથા શું કામ સાંભળવી ગમે છે અમારા જેવા મિત્રોને, નવી પેઢીના સિનેમા લવર્સને? કારણ કે ઇન્વોલ્વ કરે છે પહેલાં અમને. એ કથા પહેલાં નથી સંભળાવતા, પહેલાં ઇન્વોલ્વમેન્ટ લઈ આવે છે અને પછી કથા સંભળાવવાની વાત કરે છે. એ ઇન્વોલ્વ કરો એટલે જમાવો. શોલે જેવી ફિલ્મ તમે જુઓ એટલે તમને પહેલી 5 મિનિટમાં 5 સવાલ થાય કે આ શું કામ બે જણાને લઈ આવવામાં આવ્યા છે, આ ભાઈ પોતે કેમ પાછા પોલીસ ઓફિસર હોય તો બદલો નથી લેતા અને બીજા કોકને બદલાનો કોન્ટ્રાક્ટ આપે છે, આ સફેદ સાડી પહેરીને આ બેન કોણ ફરે છે અને શા માટે ફરે છે, આ ગબ્બરસિંહ કોણ છે? આ 5 સવાલ તમને થયા ને ત્યાં સિનેમાનો જંગ જીતાઈ ગયો. જમાવો, જમાવો થઈ ગયો તમારા મનમાં. પછી ટકરાવો, કોન્ફ્લિક્ટ ઊભો કરવો પડે. કોન્ફ્લિક્ટ સમાજ સાથે ન હોય, સિસ્ટમ સાથે ન હોય, પોતાની જાત સાથે ન હોય. પૈથ્રી જેવી ફિલ્મમાં કોન્ફ્લિક્ટમાં કોઈ વિલન નથી, આખી સિસ્ટમ વિલન છે, આખી આખી સોસાયટી વિલન છે. કોન્ફ્લિક્ટ, ટકરાવ, પછી ઘુમાવો, ટ્વિસ્ટ, અને છેલ્લે સુલઝાવો, સોલ્યુશન. આ 4 મુદ્દાની અંદર આખી ઇમારત આવી ગઈ સિનેમાની. સિનેમાની જ નહીં, તમામ પ્રકારની સર્જક કૃતિઓની આખી ઇમારત રચાઈ 4 મુદ્દાઓ. મારી પાસે છેલ્લી, રઘુવીરભાઈ કેટલી? 2 મિનિટ. હવે ફિલ્મો તો જરા 2 ઇન્ટરવલવાળી હોય ક્યારેક, પણ આમ સત્તાવાર રીતે 5-1 મિનિટ કરીને ના, મને સંસ્કાર ચેનલની મર્યાદાનો ખ્યાલ છે કે એમાંય પૂરું કરવાનું હોય સમયસર એટલે. પણ હું એટલા માટે કે હું એટલી વાત જ કરું ને, બાકીની વાતને એડિટ કરી નાખું. એડિટિંગ પણ સિનેમાની એક આર્ટ છે. 3 મિનિટ, ચલો 3 મિનિટ. મારે જે વાત કરવાની છે એ 3 મિનિટમાં તો નહીં પૂરી થાય એટલો પ્રામાણિકપણે હું કહી દઉં, પણ 6 મિનિટથી વધારે નહીં થાય એ પણ હું તમને પ્રામાણિકપણે કહી દઉં. એટલે 6 મિનિટ મને આપો તો સારું. મારે કંઈ આપવાનું તમને? આ વાત, આટલી વાત પછી હવે મારે મારી અંગત વાત કહેવાની છે. મેં એટલે જ પહેલાં પૂછી જોયું કે બીજાની વાતો આપણે એડિટ કરી રાખીએ, આપણી વાત ચાલુ રાખીએ. વ્યક્તિગત રીતે સિનેમામાં મેં શરૂઆતમાં તમને કહ્યું કે મને તો એ બીજી માં જેવી લાગે છે. એટલા માટે મને ફિલ્મ ઉપર આટલો બધો ભાવ ઉભરાઈ જાય છે. એમાં કોઈ ફિલ્મ ડાયરેક્ટરનો ફાળો નથી, કંઈ મને ઘેર કંઈ આપતા નથી, અને હું લેખ લખતો હું છું, મારી ટિકિટના પૈસા ખર્ચીને જ લખતો હું છું, એની ટિકિટ હું મફત લેતો નથી. પણ મને એવા અનુભવ થયા છે, કુંડલીની જાગરણના અનુભવ કેવા હોય મને ખબર નથી, પણ પ્રોજેક્ટરની લાઇટની અંદર સિનેમાના થિયેટરમાં મારી કુંડલીની ઘણી વખત જાગૃત થઈ હોય એવો અહેસાસ મને થયો છે. આ હું બહુ બહુ નિખાલસતાથી તમને કહેવા માગુ છું. મેં મારી જિંદગીની અનેક ક્ષણો, અનેક કટોકટી ક્ષણો જે માણસ પોતાની માની ગોદમાં માથું નાખીને વિતાવે, એમ મેં સિનેમાના માથું નાખીને વિતાવી છે. હું રડ્યો હોઉં, હસ્યો હોઉં, પ્રેમ કર્યો હોય, ખુશ થયો હોઉં, નાખુશ થયો હોઉં, અને બધી દિલ્લગી, બધી મોહબ્બત મેં સિનેમા સાથે વહેંચી છે. કેવી કેવી વસ્તુઓ મને જાણવા મળી છે એમાંથી, મને ક્યારેય એમાંથી જે કોટ મળ્યા છે, એમાંથી જે નાના નાના ડાયલોગે મને જે જિંદગી જીવવાની જે આખી આખી એક સૂઝ અને સમજ આપી છે. કોઈ એક ખુદા ગવા ફિલ્મનો ડાયલોગ હોય કે સોચ ઘેરી હો જાય તો ફેસલે કમજોર હો જાતે, સીધો આરપાર લાગી જાય આખે આખો. કોઈ શરાબીનો ડાયલોગ હોય કે તોહફા દેને વાલે કી કિંમત, તોહફે કી કિંમત નહીં, તોહફા દેને વાલી કી નિયત દેખી જાતી. આ એ જ મૂલ્યો છે, એ જ વાત છે કે જે બધેથી મળે. હું હમણાં સલીમ ખાનની વાત કરતો હતો, આખો એંગ્રી યંગ મેન વિજય જે સર્જવામાં આવ્યો એ શું હતો? મહાભારતનો કર્ણ. મહાભારતનો કર્ણ એ જ અમિતાભ બચ્ચનનો એંગ્રી યંગ મેન વિજય. એક જ અનુસંધાન છે બધે જ, મને એ જ દેખાતું, એ જ મળે. કેવા કેવા ગીતો રચાયા આપણે ત્યાં, કેવી કેવી રીતે એમાંથી વસ્તુ ઝીલાણી. તુમસે મિલકે દિલ કા હે જો હાલ ક્યાં કહે નામની કવાલીને જે રિફોર્મેટ કરી મેહુનામાં શાહરૂખ ખાન માટે અનુ મલિકે, એની અંદર કેવી સરસ એક જ લીટીની અંદર કહેવાય છે, ખો ગયા વો જિસકો મંજિલ ઇશ્ક ને દિખલા દી, ખો ગયા વો જિસકો મંજિલ, મંજિલ મળી ગઈ, ખરેખર તો ખોવું ન જોઈએ, કારણ કે મંજિલ તો દેખાઈ ગઈ, કાંઈ મંજિલ છે. ખો ગયા વો જિસકો મંજિલ ઇશ્ક ને દિખલા દી, તો એની સામે દિલ ચાતા એના તન્હાઈ નામના ગીતની અંદર એક એવી વાત લખાઈને આવે કે દૂર બનાવી થી વો મંજિલ રસ્તે મેં હિ શામ હુઈ, પહોંચવાની મંજિલ એટલી દૂર બનાવી, હિમાલય સુધી પહોંચવું હતું, હિમાલય સુધી જ, ગિરનાર નહીં સીધો હિમાલય, પણ રસ્તામાં સાંજ પડી ગઈ, આખું પૂરું થઈ ગયું. દૂર બનાવી થી વો મંજિલ રસ્તે મેં શામ હુઈ, કેવી કેવી કવિતાઓ રચાણી છે. હમણાં હું સાંભળતો હતો બોલ ન હલકે હલકે,
ગુલઝારનું લખેલું સરસ ગીત છે, ઝૂમ બરાબર ઝૂમ, ફિલ્મ સરસ નથી, ગીત સરસ છે. ધાગે તોડ લાવું ચાંદની સે નૂર કે ઘૂંઘટ પી બનાવું રોશની સે, કેવી સરસ વાત છે. બાકી આ બધા જ ગીતો આજે પણ રચાય છે, આજે પણ આવે છે, આ બધાનું સંવેદન આજે પણ મને ઝીલાય છે. અને ફિલ્મ મેકર પણ એવી રીતે રચતા હોય છે. એક માણસ ચાનો પ્યાલો લઈને આવવાવાળો એક છોકરો, જ્યારે એમ કે મુન્નાભાઈ MBBSનું શૂટિંગ ચાલતું હતું ત્યારે રાજકુમાર હિરાણીને એમ કે સંજય દત્ત કા તો માલુમ હે, ત્યાં એક ચિત્ર હતું ગાંધીજીનું છાપામાં છપાયેલું, યે કોન હે? અને રાજકુમાર હિરાણીને એમ થાય કે અરે આ જગતમાં લોકો સંજય દત્તને ઓળખે ને ગાંધીજીને ન ઓળખે, ચા વેચવાવાળા છોકરાઓને, એમ થાય કે હું આના ઉપર ફિલ્મ બનાવીશ. આમ ફિલ્મ મેકર ફિલ્મ ઘડતો હોય છે. એક રાજકુમાર સંતોષી સવારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઉપાડે અને એની અંદર એક સમાચાર જુએ કે દહેજને કારણે એક છોકરી આત્મહત્યા કરી, એક છોકરીનો ગર્ભપાત કરાવવા માટે લંડનથી ચંડીગઢ પાછી મોકલી દેવામાં આવી, એક નીચી જાતની છોકરી હોવાને કારણે બળાત્કાર ગેંગરેપ કરવામાં આવ્યો ઉત્તરપ્રદેશની અંદર, અને આ બધા જ સમાચારો વાંચતા વાંચતા એક ઉપર એડિટોરિયલની અંદર એક સુવાક્ય વાંચે ગાંધીજીનું કે સમાજમાં સ્ત્રીઓના સ્થાન ઉપરથી સમાજની ગુણવત્તા નક્કી થતી હોય છે, અને એક ફિલ્મ બનાવે લજ્જા, જેની અંદર એક એવો સંવાદ મૂકે કે યહાં લડકી સબકે ઘર કી ઇજ્જત હૈ લેકિન લડકી કી કોઈ ઇજ્જત નહીં હૈ. આમ આમ આ વસ્તુ મારા સુધી પહોંચી છે, એવી રીતે પહોંચી છે. મારે છેલ્લે હમણાં આજે સવારે જ રાજેન્દ્ર શુક્લ અમને મળ્યા ને સવારે નાસ્તામાં, મને કહેતા હતા કે આપણે ત્યાં સાહિત્યમાં પિતા પુત્રની વાત નથી. એટલે મેં તરત કીધું ફિલ્મો થઈ છે, એક રિશ્તા બોન્ડ ઓફ લવ પિતા પુત્રની વાત છે, બાગબાન પિતા પુત્રની વાત છે, કે અમે ભાઈ અમે મા બાપ છીએ, અમે સીડી નથી પગ ઉપર ચડીને ઉપર ચડી જવાની, અમે વૃક્ષ છીએ, તમારા મૂળિયા છીએ, મારે ડાળી જ છીએ તમારી, નકશા ડાળ ચલે ઇમારત વૃક્ષ ચલે નિજલીલા. આ વાત ફિલ્મોમાં બહુ સારી રીતે થઈ છે. પિતા પુત્રની વાતથી જ મારે વાત પૂરી કરવી છે, એટલે મારી વાત પૂરી કરું. વાત પૂરી નથી થવાની, મને ખબર છે ને તમને ખબર છે, કારણ કે સિનેમાની યાત્રા ક્યારેય પૂરી નથી થતી હોતી. 3 કલાક પૂરી થયા પછી આપણને બીજી વાર જોવાનું મન થતું હોય છે. પણ ટર્મિનલ નામની એક અંગ્રેજી ફિલ્મને જોઈ હતી, અંગ્રેજી ફિલ્મોમાંથી મને ઘણું મળ્યું છે, ઘણું પારાવાર મળ્યું છે, ખૂબ જોયેલું છે. આખું ભારતીય અધ્યાત્મ, શ્વેતાશ્વર ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ ને છાંદોગ્ય ઉપનિષદ મને સ્ટાર વોર્સના 6 ભાગમાંથી સમજાણું છે. મે ધ ફોર્સ બી વિથ યુ માંથી દિવ્ય શક્તિની આખી જે વાત હતી, કેવી સરસ વાતો. બાપુ આપને રસ પડે એટલા માટે હું આ ખાસ આપના માટે આ વાત કહું કે મને એમાં 2 વસ્તુ ખાલી જાણવા મળી કે જે ગુમાવવાનો ડર લાગતો હોય એ ગુમાવવાની જાતને તાલીમ આપવી એ સૌથી મોટી વીરતા છે. આ આખી ભગવદ્ ગીતા આવી ગઈ એક સંવાદની અંદર. એક એમ કે યોદ્ધો યુદ્ધ લડવા માટે એમ કહે છે કે તો મારામાં અને કાતિલમાં ફેર શું, તલવાર તો તમે મને આપો છો. એટલે એમ કહે છે કે જ્યારે તું તલવાર ચડાવીશ ત્યારે તારા હૃદયમાં પીડા થતી હશે, જે દિવસે તને પીડાને બદલે પ્રસન્નતાનો અનુભવ થાય તલવાર ચલાવતી વખતે, તે દિવસે તું લડવૈયો નથી, તે દિવસે તું હત્યારો છો. આ રામાયણનો રામ આવી ગયો આખો. આવી વસ્તુ ઘણી, કોલ્ડ માઉન્ટન નામની એક ફિલ્મ હતી, વોટ ઇઝ કમિટમેન્ટ, હમણાં એક યુમિયોર હમ નામની ફિલ્મ આવી છેલ્લી તાજી, એક જ વાત કે પ્યાર કિયા જાતા હે બહુત આસાન હે, નિભાના મુશ્કિલ હે, પ્રતીક્ષા કરવી પડે, રાહ જોવી પડે, ટેસ્ટિંગ ટાઈમમાંથી પસાર થવું પડે, અને ક્યારેક 2 વ્યક્તિઓ વચ્ચેનું અંતર સૌથી મોટું અંતર હોય જગતનું, સામસામે રહેતા હોય તો. એટલે એક ફિલ્મ ખાલી એની પ્રસંગથી હું વાત પૂરી કરું, ટર્મિનલ નામની ફિલ્મ સ્ટીવન સ્પિલબર્ગની, અને મૂળ તો સવારની વાત નીકળી એટલે મને આ છેલ્લે વાત આ યાદ આવી. એક માણસ સત્ય ઘટના ઉપરથી આધારિત ફિલ્મ છે, અમેરિકાની અંદર બનેલી ઘટના છે, અને એમાં આખો એક કટાક્ષ પણ છે કૃત્રિમ રીતે, કે આખી સિસ્ટમ આપણી ત્યાં કેવી જળ ચાલે છે જેમાં માણસનું મૂલ્ય નથી, માળખાનું મૂલ્ય છે, માણસ જે માટે માળખું ઊભું કરવામાં આવ્યું છે એ માણસનું મૂલ્ય નથી. અને એમાં એમ કે એક માણસ પોતે નાનકડા દેશમાંથી અમેરિકા પહેલી વખત આવ્યો છે, અને એના દેશમાં બળવો થઈ જાય છે, ને એનો દેશ છે સરમુખ અત્યારે કબજે કરી લે છે, એટલે ત્યાંની ફ્લાઇટ કેન્સલ થઈ જાય બધી, એની સાથેના રાજદ્વારી સંબંધો અમેરિકા કાપી નાખે છે, અને અમેરિકાની અંદર જવાનો વિઝા તેને મળે નહીં કારણ કે એનો દેશનું અસ્તિત્વ જ નથી રહ્યું નકશા ઉપર, એટલે એરપોર્ટ ઉપર રોકાઈ જાય છે એક સમસ્યા બનીને. અને એમ કહે છે કે હું હટીશ નહીં આવી હતી, ઓલા કે તને પાછા મોકલવાની વ્યવસ્થા કરી દઈએ કે પાછું નથી જવું, મારે અમેરિકામાં પગ મૂકવો જ છે કે નહીં મૂકી શકાય, તારા દેશનું જ્યાં લગી રાજદ્વારી સંબંધ સ્થાપિત ન થાય ત્યાં લગી અમેરિકામાં પગ નહીં મૂકી શકાય. 1.5 વર્ષે માણસ એરપોર્ટ ઉપર રહે છે, બધાને મદદ કરે, ખૂબ સરસ એકદમ સરળ માણસ, એટલો લોકપ્રિય થઈ જાય છે કે એરોસ્ટેસો એના માટે વિનંતી કરે છે કે આને આને જવા દો, આને એક દિવસ માટે જવા દો, કહેતા હો તો અમે ગેરંટી આપીએ અમે ભેગા આવીએ, પણ આને એક દિવસ માટે અંદર પગ મૂકવા જોઈએ કે કામ લઈને આવ્યો છે. 1.5 વર્ષે અંતે એને ફિલ્મોમાં ઘણી ડ્રામેટિક ઘટનાઓ બનતી હોય એવી ડ્રામેટિક ઘટનાથી મંજૂરી મળે છે, એ જાય છે, ક્યાંય નથી જતો, ક્યાંય ફરવા નથી જતો, ન્યુયોર્ક શહેરની અંદર એક સરનામું લઈને એક જાય છે, એ સરનામામાં એક વૃદ્ધ રોક કોન્સર્ટનો એક વૃદ્ધ સ્ટાર હોય છે, એ રહેતો હોય છે, અને એની પાસે એમ કહે છે કે મને તમારો ઓટોગ્રાફ આપો. ઓટોગ્રાફ આપી
હાથમાં લઈ એક નાનકડું બોક્સ હોય જેની અંદર આવા કેટલાય ચબરખા હોય છે, એની અંદર ઓટોગ્રાફ મૂકે છે, ઓટોગ્રાફ પેક કરી અને પાછો યાત્રા પોતાની શરૂ કરે છે. અને એરપોર્ટ ઉપર આવે ને જે એની સાથે હોય છે ને એમ કહે છે કે આ આના માટે તું અહીં લગી ગયો, એક ઓટોગ્રાફ લેવો હતો, આ તો અમને કીધું તો અમે લઈ આવી દે તને, તે સરનામું આપ્યું હતું, તું ઢોરસ કઈ જતો એરપોર્ટ ઉપર કપડાં વગર આમ વગર. એટલે પહેલો એમ કહે છે કે આમાં એવું હતું કે મારા બાપ એક જમાનાની અંદર આ રોક કોન્સર્ટ આવી હતી અમારા ગામમાં અને એ સોળ એને બહુ મજા આવી હતી એનું સંગીત સાંભળીને, અને એને એમ થયું હતું કે આ સોળે સોળ વ્યક્તિના ઓટોગ્રાફ હું ભેગા કરું, એ પત્રો લખતા બધાને ને એમાં કોક કોક ઓટોગ્રાફ એને મોકલતું, કોકના રૂબરૂ મળ્યા ને એક બાકી રહી ગયો હતો અને બાપુજી ગુજરી ગયા. અને મને એમ થયું કે ના ના આ તો મારે આ તો પૂરું કરવું પડે. એટલે એરપોર્ટનો જે હાયેસ્ટ ઓથોરિટી હતો એને એમ કહે છે કે અરે મારા ભાઈ તું વિચાર તો કર, હવે બાપ તો ગુજરી ગયો, હવે હવે શું જરૂર છે તું ઓટોગ્રાફ ભેગું કરે નહીં, તારે એનું એવું તો શું થઈ ગયું બાપ, હવે જતો રહ્યો બહુ સારું, તને પ્રેમ છે તે આટલી માટે આટલું આટલી લગી પહોંચ્યો તું એક ઓટોગ્રાફ ભેગો કરવા માટે આટલી મુશ્કેલી પેલા સહન કરી. એટલે પહેલો માણસ એમ કહે છે કે એમાં એવું છે ને કે જો હું વહેલો મરી ગયો હોત ને મારે ઓટોગ્રાફ બાકી હોત ને તો મારો બાપે આવ્યો હોત. હવે આ તાલીમ મને જ્યારે મળે સિનેમામાંથી ત્યારે માણસ તરીકે આપણે કેવી રીતે ક્યાંય આમથી આમ ભટકી શકીએ હું એમ લાગે. આ આ આ જે આપણા રૂટ્સમાં આપણા લોહીની અંદર ધારા બનીને વહેતી હોય એટલે જ સમાપનમાં મારે બહુ જાણીતી વાત છે એ જ કહેવાની છે કે ફિલ્મો હોય કે હું હોઉં કે અસ્મિતા પર્વના અમારા બધા સરસ મજાના વક્તાઓના આખો માહોલ આ મહેફિલ હોય, કલોરા એંગે મુજસે બહેતર કહેને વાલે તુમસે બહેતર સુનને વાલે, કોઈ કોઈ મુજકો યાદ કરે, ક્યું કોઈ મુજકો યાદ કરે, મશરૂફ જમાના મેરે લીએ ક્યું વક્ત અપના બરબાદ કરે, મેં પલ દો પલ કા શાયર હું. આ પલ દો પલની વાત છે મિત્રો, જે એક પળ મળી ગઈ, એક પળમાં આત્મ સાક્ષાત્કાર થઈ ગયો, એક પળ ગમી ગઈ, એ સાચવી, એ વેચી અને એ માણી, આ વાત પૂરી થઈ જશે, હમણાં આ પ્રવચન પૂરું થઈ જશે, વ્યાખ્યાન પૂરું થઈ જશે, આ અસ્મિતા પર્વ પૂરું થઈ જશે, પણ સિનેમાની ધારા તો હું નહીં હોઉં ત્યારે વહેતી હશે અને એમાંથી હું પળ ખેંચતો રહીશ, ઝીલતો રહીશ, ગુંજામાં ભરતો રહીશ અને માણતો રહીશ, ચાવતો રહીશ, એના ગીતો સાંભળી સાંભળીને બેકગ્રાઉન્ડમાં જીવતો રહીશ. અને પહેલું ગીત ગાતો ગાતો તમારી વચ્ચેથી વિદાય થઈશ. મને ગાતા આવડતું નથી રઘુવીરભાઈએ કહ્યું, પણ મારો અવાજ સાંભળીને તમને સમજાઈ ગયું હશે કે ન ગવડાવાય. તો મોરારી બાપુ જેવા કંઠના સ્વામી હોય એની સામે તો ગાવાની દુષ્ટતા ન કરાય. પણ એ પેલું દો બીઘા જમીનનું ગીત, અપની કહાની છોડ જા, કુછ તો નિશાની છોડ જા, મોસમ બીતા જાય, બીજ, મને આખું ગીત તો અત્યારે યાદ નથી પણ બીજ બોલે પ્યાર કે, બસ આ પ્યારના બીજ આપણી વચ્ચે હું આટલા વાવી શકો, ક્યાંક ઉગે તો કોઈ સરસ ફિલ્મ જોજો અને સરસ ફિલ્મ જોઈને એને જીવનમાં ઉતારજો. ધન્યવાદ.